नमस्कार विद्यार्थी मित्रों, आ चित्र जे આપ્યું છે એ ચિત્રમાં તમારે મને જોઈને કહેવાનું છે કે પ્રથમ જે ચિત્ર છે એમાં આપણે જોઈ રહ્યા છે કે જે છોકરો છે તે બલૂન ફુગ્ગા ઉડાવી રહ્યો છે, બરાબર? તો તમે મને કહો જોઈએ કે એ જે ફુગ્ગા ઉડાવી રહ્યો છે એમાં સૌથી નાનો ફુગ્ગો કયો છે અને સૌથી મોટો ફુગ્ગો કયો છે? વેરી ગુડ, જે નીચે છે તે સૌથી નાનો છે અને જે ઉપર છે તે સૌથી મોટો છે. ચાલો હવે કહો જોઈએ મને, એના બાજુનું જે ચિત્ર છે એમાં સૌથી ઊંચી હાઈટ કોણ છે, એટલે કે લંબાઈમાં સૌથી ઊંચું કોણ છે અને સૌથી નીચું કોણ છે? બરાબર, વેરી ગુડ. જે વચ્ચે છે તે સૌથી ઊંચું છે અને જે એના પછી આપવામાં આવી છે જે છોકરી તે સૌથી નીચી છે, બરાબર? ચાલો નીચે જુઓ, અહીં બધા વૃક્ષોમાંથી સૌથી નીચો વૃક્ષ કયું છે અને સૌથી ઊંચો વૃક્ષ કયું છે એ મને કહો જોઈએ. વેરી ગુડ, જે પહેલું છે સૌથી નીચું છે અને જે ત્યારબાદ આપવામાં આવ્યું છે વચ્ચે તે સૌથી ઊંચું છે. ચાલો હવે કહો જોઈએ મને કે આ બધા બોલમાંથી સૌથી નાનો બોલ કયો છે અને સૌથી મોટો બોલ કયો છે? બરાબર, જે વચ્ચે છે તે સૌથી નાનો અને જે પ્રથમ જ આપવામાં આવ્યો છે તે સૌથી મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે મને કહેશો કે ટીચર કેમ આજે આ નાના બાળકોને પૂછે એવા પ્રશ્ન પૂછે છે કે ભાઈ કોણ નાનું, કોણ મોટું, કોણ ઊંચું અને કોણ નીચું? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો મને હવે એ કહો કે આજે આપણે કીધું ને કે ભાઈ કોણ સૌથી નાનું, કોણ સૌથી મોટું, કોણ સૌથી ઊંચું અને કોણ સૌથી નીચું, તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એક વસ્તુની બીજી વસ્તુ સાથે શું કરીએ આપણે? વેરી ગુડ, સરખામણી કરી, જેને કહીશું કમ્પેરિઝન, એની સરખામણી કરી, એની તુલના કરી, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરીએ છીએ, એની સરખામણી કરીએ છીએ, તો ઇંગ્લિશમાં તેને કહીશું આપણે કમ્પેરિઝન, બરાબર? અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન નો અભ્યાસ કરીશું. હવે કમ્પેરિઝન તો આપણે સમજી ગયા કે ભાઈ તુલના કરવી, કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી, પણ ડિગ્રી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, તે અમુક લેવલ સુધી કરીએ છીએ, બરાબર, એની કક્ષા હોય. તો આ ડિગ્રી એટલે એનું લેવલ, એની કક્ષા, કે આપણે જે તુલના કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, કેટલા લેવલ સુધી કરીએ છીએ, બરાબર? તો એનો આજે આપણે અભ્યાસ કરીશું. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા રેડી રેકનરમાં આ રીતની સૂચના આપવામાં આવી છે કે ફોર્મ્સ ઓફ એડજેક્ટિવ યુઝ ઇન ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે તમે એ તો જોયું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષા, બરાબર, આપણે હમણાં જ સમજી ગયા. પરંતુ ફોર્મ્સ ઓફ એડજેક્ટિવ યુઝ ઇન ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે વિદ્યાર્થી મિત્રો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષામાં આપણે એડજેક્ટિવ નો ઉપયોગ કરવાનો છે. પણ આ એડજેક્ટિવ એટલે શું એ તો આપણે સમજવું પડે ને. તો ચાલો આપણે સમજીએ કે એડજેક્ટિવ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ એટલે નામ વિશેષણ, બરાબર? જો અહીં ક્લેવર, સ્ટ્રોંગ, બ્યુટીફુલ, વીક, હેવી આવા ઘણા બધા શબ્દ છે કે જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિના પાછળ લગાડવામાં આવે છે તો ત્યારે એ વસ્તુ કે વ્યક્તિમાં રહેલી વિશેષતા દર્શાવે છે. જો અહીં મેં એક્ઝામ્પલ આપ્યું છે કે રાજુ ઇઝ ક્લેવર, કે રાજુ એ હોશિયાર છોકરો છે, રાજુ એ છોકરાનું નામ છે. તો રાજુ એ કેવો છોકરો છે? તો આ ક્લેવર છે, રાજુમાં રહેલી વિશેષતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ વિશેષણ નામ પાછળ લગાડવામાં આવે છે તો એ વ્યક્તિ કે વસ્તુમાં રહેલી વિશેષતા, એમાં કઈ વિશેષતા રહેલી છે તે દર્શાવે છે. સમજ્યા આવે? ચાલો હવે આપણે આગળ જઈએ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ની ડેફિનેશન તરફ, કે વોટ ઇઝ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એમ તો આપણે જોઈ જ ગયા, પણ તેમ છતાં પણ જોઈએ આપણે ચોક્કસ ડેફિનેશન, કે કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુની તેમના ગુણ કે લક્ષણ અંગે બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે તુલના કરવાની હોય ત્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહે છે. એને જો શું કહે છે કે કોઈ બે વ્યક્તિ છે કે વસ્તુ છે,
એમાં રહેલા ગુણ, એમાં રહેલા લક્ષણની જ્યારે આપણે બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે તુલના કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, ત્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તેને કહે છે. હવે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના વિદ્યાર્થી મિત્રો પ્રકાર છે, એ પ્રકાર આપણે જોઈએ કે કેટલા પ્રકારની ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન હોય છે. જુઓ, એમાં નંબર વન છે પોઝિટિવ ડિગ્રી, એટલે સમાનતા દર્શક તુલના. જ્યારે બે સમાન વસ્તુની તુલના આપણે કરવાની છે, બે સમાન વ્યક્તિ બે સમાન વસ્તુની તુલના કરવાની છે, તો ત્યારે એના માટે આપણે પોઝિટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. નંબર ટુ છે કમ્પેરેટિવ ડિગ્રી, એટલે અધિકતા દર્શક તુલના, કે નાથી વધુ ચડિયાતા પણ હોવું. જુઓ, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે એક વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિ કરતાં ચડિયાતી છે એવો ભાવ સૂચવે છે, તો ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. નંબર થ્રી છે સુપરલેટિવ ડિગ્રી, એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. જ્યારે એક વસ્તુ કે વ્યક્તિ બીજા આખા વર્ગને તુલનામાં શ્રેષ્ઠ છે, બરાબર, તો ત્યારે આપણે શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. ચાલો આપણે વારા ફરતી તેનો અભ્યાસ કરીએ. નંબર વન પોઝિટિવ ડિગ્રી, એટલે સમાનતા દર્શક તુલના. આપણે વાત કરી તેમ કે જ્યારે બે વ્યક્તિ કે વસ્તુમાં સમાનતા છે, એ સમાનતાની તુલના કરવા માટે આપણે ઇંગ્લિશમાં પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. જોઈએ આપણે તેની ડેફિનેશન, કે જ્યારે કોઈ બે વ્યક્તિ કે વસ્તુ સમાનતાનો ગુણ ધરાવે છે કે નહીં, એટલે કે એ સમાન છે કે નહીં, તે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. કે જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ સમાન છે કે નથી, બરાબર, એ સમાનતાનો ભાવ દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો વાક્યરચનાનો ઉપયોગ કરીશું. ચાલો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, અહીંયા છોકરો અને છોકરી બંને ઊભા છે, બંનેની હાઈટ એટલે કે ઊંચાઈ જુઓ સમાન છે, છે ને, તો સમાનતાનો ભાવ આવ્યો, તો આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. એવું વિચારીએ કે આ જે છોકરો છે તે રાહુલ અને છોકરી છે તે મીના છે, બરાબર, નામ આપી દીધા રાહુલ અને મીના, બંનેની ઊંચાઈ કેવી છે, સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય આ રીતે બને કે રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મીના, કે રાહુલ એ મીના જેટલો જ ઊંચો છે, એટલે ઊંચાઈમાં બંને સમાન છે. જો આપણે એમ લખીએ કે મીના ઇઝ એઝ ટોલ એઝ રાહુલ, તો પણ વાક્ય સાચું, અર્થ એ જ થાય કે મીના એ રાહુલ જેટલી જ ઊંચી છે. તો ઊંચાઈ અહીં વિશેષણ આપણું છે ઊંચાપણું હોવું, ઊંચાઈ, બરાબર, ટોલ. તો વિદ્યાર્થી મિત્રો આ ટોલ જે છે એ આપણું વિશેષણ છે, એડજેક્ટિવ છે, તો એના એઝ એઝના વચ્ચે આપણે શું મૂક્યું, ટોલ. તો જ્યારે પણ પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના હોય તો એઝ એઝના વચ્ચે આપણે વિશેષણનું મૂળ રૂપ જ મૂકવાનું છે. બ્રેકેટમાં તમને જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછવામાં આવશે તો બ્રેકેટમાં આપશે ટોલ, એઝ બ્લેન્ક એઝ બ્રેકેટમાં છે ટોલ, તો ટોલ બેઠું જ તમારે એઝ એઝના વચ્ચે મૂકી દેવાનું છે. સમજ્યા? તો આપણે જોઈએ એની વાક્ય રચના, કે જો હકાર વાક્ય હશે તો એઝ એઝ એના વચ્ચે આપણે જે વિશેષણ હોય તે મૂકી દેવાનું. જો નકાર વાક્યની વાક્ય રચના હશે તો નોટ તો આવવાનું જ છે, કારણ કે નકાર વાક્ય છે. અને પછી સો વિશેષણ અને એઝ શું ફેરફાર થાય છે, ફક્ત અગાઉ આપણે એઝ વિશેષણ એઝ મૂકતા હતા, અહીંયા સો વિશેષણ અને પછી એઝ, એટલે સો એઝના વચ્ચે વિશેષણ મૂકી દેવાનું છે. સમજ્યા? હકાર વાક્ય હોય તો એઝ એઝના વચ્ચે વિશેષણ, અને જો નકાર વાક્ય હોય તો સો અને એઝ એના વચ્ચે આપણે વિશેષણ મૂકી દેવાનું. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય તો આ રીતની વાક્ય રચના આપણે બનાવવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આ રીતનું લખી દેવાનું. ઇઝી. ચાલો હવે આપણે આગળ જઈએ, આપણે આગળની ડિગ્રી તરફ. નંબર ટુ કમ્પેરેટિવ ડિગ્રી. આ કમ્પેરેટિવ ડિગ્રી આપણે વાત કરી તેમ વિદ્યાર્થી મિત્રો કે ચડિયાતા પણ દર્શાવે છે, ના કરતાં વધારે, બરાબર, એવો ભાવ સૂચવે છે જ્યારે એક વસ્તુ વ્યક્તિ બીજી કરતાં ચડિયાતી છે. જોઈએ આપણે એની ચોક્કસ ડેફિનેશન. જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ કરતાં ચડિયાતી છે કે નથી,
એમ દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. જો આપણે અગાઉ જોયું પોઝિટિવ ડિગ્રી, એમાં આપણે વાત કરી તેમ કે સમાનતાનો ભાવ દર્શાવે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં, એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ગુણમાં લક્ષણમાં સમાન છે, સરખી છે એમ દર્શાવે છે, તો આપણે પોઝિટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું વાક્ય બનાવવા માટે. પરંતુ જો એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી છે કે નથી એમ દર્શાવવું હોય તો આપણે ઇંગ્લિશમાં કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. સહેલું છે ને? તો આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં, એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેવી છે, ગુણમાં લક્ષણમાં ચડિયાતી છે એમ દર્શાવવું હોય તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. ચાલો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો આ ચિત્રમાં બે છોકરા છે, એકનું નામ છે અકબર અને એકનું નામ છે અમર. જે પાતળો છોકરો છે એનું નામ અકબર છે અને જે જાડો છે એનું નામ અમર છે. આપણે જાડાપણાની સરખામણી કરવાની છે કે અમર છે એ અકબર કરતાં જાડાપણામાં ચડિયાતો છે. તો જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવશું કે ભાઈ અમર એ અકબર કરતાં જાડાપણામાં ચડિયાતો છે, તો આ વાક્ય આ રીતે બનશે કે અમર ઇઝ ફેટર ધેન અકબર, કે અમર એ અકબર કરતાં જાડાપણામાં ચડિયાતો છે. જો અહીં શું ફેરફાર કર્યો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ચડિયાતાપણું દર્શાવવા માટે, કે વિશેષણ ફેટ છે એને ફેટર કર્યું અને પછી ધેન લગાવ્યું, THEN ધેન એટલે નાથી ચડિયાતું, અને પછી અકબર જેના સાથે કમ્પેરિઝન કરવામાં આવી છે તે લખવાનું કે અમર ઇઝ ફેટર ધેન અકબર, અમર એ અકબર કરતાં જાડાપણામાં ચડિયાતો છે. બરાબર, એટલે વિશેષણ પાછળ ER અને ધેન લખવાનું છે ચડિયાતાપણું દર્શાવવા માટે. હવે તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ફેટ તો ડબલ T આવ્યું, અસલમાં FAT ફેટ આવે ને, તો ડબલ T પછી ER લગાડવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, એના કેટલા નિયમો છે? તો ચાલો આપણે વિશેષણના નિયમો એકવાર સમજી લઈએ. જુઓ વિશેષણના નિયમો લખ્યું છે કે સામાન્ય રીતે પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવમાં ફેરવીએ ત્યારે વિશેષણને ER પ્રત્યે લાગે છે. ઇટ મીન્સ કે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER પ્રત્યે લગાવીએ છીએ, હમણાં જ આપણે નિયમ જોઈ ગયા. અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST પ્રત્યે લાગે છે. આપણે સમજીશું સુપરલેટિવ ડિગ્રી, તેમાં વિશેષણ પાછળ આપણે EST લગાડીએ છીએ. પણ કેટલાક વિશેષણો કેટલાક નિયમ પ્રમાણે વપરાય છે, આપણે તેને બરાબર યાદ કરી લઈએ. ચાલો જોઈએ. એ છે કે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. જો સ્વર એટલે AEIOU, પાંચ સ્વર છે આપણે શીખી જ ગયા છે, અને અહીં લખે છે કે એના આગળ વ્યંજન હોય, એટલે કે એના સિવાયના જેટલા છે સ્વર સિવાયના એ બધા વ્યંજન, તો આપણે શું કરવાનું છે તે જોઈએ. તો કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાવાય છે. જો હમણાં આપણે જોઈ ગયા કે ફેટ હતું તો ફેટર કર્યું, FATER, તો આપણે ત્યાં પણ જોયું, જુઓ T છે એના આગળ A હતો ફેટમાં, બરાબર. તો આપણે છેલ્લો વ્યંજન અને વ્યંજનના આગળ સ્વર છે, જો AEIOU નો A છે ને, એટલા માટે DT કર્યું. તો આ લોકો એમ જ કહે છે કે જ્યારે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો આપણે એને બેવડાવવાનું છે. જોઈએ, જો પોઝિટિવ ડિગ્રીમાં બિગ, હવે G વ્યંજન એના આગળ સ્વર છે તો બિગર, અને અહીં સુપરલેટિવમાં બિગેસ્ટ. જો કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લગાડ્યું બેવડાવીને, અને સુપરલેટિવ ડિગ્રીમાં બેવડાવીને EST લગાડ્યું. આગળ જોઈએ આપણે, જો અહીં લખ્યું છે હોટ, તો જો છેલ્લો અક્ષર વ્યંજન છે એના આગળ સ્વર છે, તો આપણે શું કરશું, બેવડાવશું છેલ્લા અક્ષરને, હોટર કર્યું, જુઓ ER લગાડ્યું, ત્યાર પછી જુઓ હોટેસ્ટ બેવડાઈને EST લગાડ્યું. તો જ્યારે છેલ્લો અક્ષર વ્યંજન હોય એના પહેલા સ્વર હોય તો આપણે છેલ્લા અક્ષરને બેવડાઈને ER લગાડી દેવાનું છે. ત્યાર પછી જુઓ થીન, અહીંયા જુઓ છેલ્લું વ્યંજન છે એના આગળનો અક્ષર છે તે સ્વર છે, તો થીનર અને થીનેસ્ટ આ રીતે ચેન્જીસ કરવાના છે વિશેષણમાં ER અને EST લગાડતા પહેલા અક્ષર બેવડાઈ દેવાનું. જો છેલ્લો અક્ષર વ્યંજન હોય એના આગળ સ્વર હોય તો જ આ નિયમ લાગે. ત્યાર પછી જોઈએ આપણે
જુઓ કેટલાક વિશેષણોને અંતે વાય આવે અને વાય પહેલા વ્યંજન હોય, જો શરત છે શું છે કે વાય તો હોય પણ વાય પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈઆર કે ઈએસટી લગાડાય, જો કમ્પેરેટિવ ડિગ્રી હશે તો ઈઆર લગાડશું, સુપરલેટિવ ડિગ્રી હોય તો ઈએસટી લગાડશું, એ તો આપણે સૌ જાણીએ જ છે. જો પ્રીટી અહીંયા વાય અંતે આવ્યો છે, વાય આગળ વ્યંજન છે, તો આપણે વાય નો આઈ કરીને ઈઆર લગાડશું કમ્પેરેટિવ ડિગ્રીમાં, અને સુપરલેટિવ ડિગ્રીમાં વાય નું આઈ કરીને ઈએસટી લગાડશું. એવી રીતે જો અહીં હેપ્પી તો એમણે કર્યું હેપ્પીયર, વાય નું આઈ કરીને ઈઆર, એવી રીતે અહીંયા હેપીએસ્ટ છે ને. ત્યાર પછી જુઓ હેવી, હેવીયર, હેવીએસ્ટ. ઇઝી, શું કરે છે લોકો, વાય નું આઈ કરે છે, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ઈઆર અને સુપરલેટિવ ડિગ્રી હોય તો ઈએસટી. ક્યારે નિયમ લાગે, જ્યારે વિશેષણના અંતે વાય હોય અને વાયના આગળ વ્યંજન હોય તો આ નિયમ લાગે. ચાલો આગળ જઈએ આપણે બીજા નિયમ તરફ. જુઓ કેટલાક વિશેષણ એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ સિલેબલથી થાય છે. જો અહીંયા સિલેબસ લખ્યું છે જે ખોટું છે, સિલેબલ આવે તો સિલેબલથી થાય છે એટલે કે ટૂંકો ઉચ્ચાર થતો નથી. જો શું કહે છે કે એ ઉચ્ચાર ટૂંકો નથી, લાંબો છે. ઉચ્ચાર ટૂંકો, બિગ, થીન, હોટ, જો આ બધાનો ઉચ્ચાર ટૂંકો છે, એક જ ફેરીમાં આપણે બોલી લઈએ છીએ. પણ જુઓ બ્યુટીફુલ, હાર્ડ વર્કિંગ, ઇન્ડસ્ટ્રીયસ, એ ઉચ્ચાર એકથી વધુ સિલેબલ વાળા છે. બરાબર, આપણે બોલતી વખતે વચ્ચે અટકવું પડે છે, હે ને. બ્યુટીફુલ, હાર્ડ વર્કિંગ, ઇન્ડસ્ટ્રીયસ, એક જ ફેરીમાં બોલતા નથી, આપણે વચ્ચે અટકવું પડે છે, તો એને લાંબા સિલેબલ વાળો શબ્દ કહેવાય. તો શું કહે છે તે જોઈએ આપણે. ઉપરાંત આ મૂળ શબ્દને કોઈ પ્રત્યય લગાવીને વિશેષણ બનાવાયું છે, તો આવા શબ્દોની આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ મુકાય છે. ક્યારે, કે જ્યારે લાંબા સિલેબલ વાળો શબ્દ હોય જેનો ઉચ્ચાર કરતી વખતે આપણે અટકવું પડે છે વચ્ચે, તો આવા લાંબા સિલેબલ વાળા શબ્દ જો આપવામાં આવ્યા હોય આપણને ડિગ્રીમાં, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર મૂકીશું અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે એની આગળ મોસ્ટ મૂકીશું. જોઈએ, જુઓ નીચે બ્યુટીફુલ, તેનું કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર બ્યુટીફુલ અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ બ્યુટીફુલ. ઇન્ડસ્ટ્રીયસ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ઇન્ડસ્ટ્રીયસ અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ. એવી રીતે ઇન્ટરેસ્ટિંગ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ઇન્ટરેસ્ટિંગ અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. આ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીના અંદર જો આવા લાંબા સિલેબલ વાળા શબ્દ હોય તો આપણે મોસ્ટ મૂકવાનું રહેશે. તો આ રીતના ફેરફાર આપણે કરવાના છે. આગળ આપણે જોઈએ કેટલાક વિશેષણો અનિયમિત છે તેને યાદ રાખવા જરૂરી છે, કે એ વિશેષણ જે છે તે અનિયમિત છે, એના પાછળ કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર નહીં લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી નહીં લાગે, તો શું કરવું પડશે, આપણે એને યાદ રાખવા પડશે. જો જેમ કે પોઝિટિવ ડિગ્રીમાં ગુડ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર અને સુપરલેટિવ ડિગ્રીમાં એનો બેસ્ટ થશે. પોઝિટિવ ડિગ્રીમાં વેલ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર અને સુપરલેટિવ ડિગ્રીમાં બેસ્ટ થશે. પોઝિટિવ ડિગ્રીમાં બેડ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વર્સ અને સુપરલેટિવ ડિગ્રીમાં વર્સ્ટ થશે. લિટલ હોય તો લેસ અને લિસ્ટ એમ થશે. મચ હોય તો મોર મોસ્ટ, મેની મોર મોસ્ટ, લેટ લેટર લેટેસ્ટ, ફાર ફાર્ધર અને ફાર્ધેસ્ટ. આ રીતે આપણે આજે વિશેષણ છે એને યાદ રાખવા પડશે, કે જો ગુડ હોય તો એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર, સુપરલેટિવ ડિગ્રીમાં આપણે બેસ્ટ લખવાનું છે. વેલ હોય તો એનું પણ આપણે બેટર અને બેસ્ટ લખવાનું છે. બેડ હોય તો વર્સ અને વર્સ્ટ લખવાનું છે. આ રીતે આપણે ફેરફાર કરવાના છે. જુઓ નીચે નોંધ છે કે ગુડ હંમેશા ટુ બી ના રૂપ સાથે આવે છે, બરાબર, જ્યારે વેલ હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે આવે છે, કારણ કે તે ક્રિયા વિશેષણ છે. બરાબર, આ આપણે જોયું વિશેષણના અનિયમિત રૂપો વિશે, જે તમારે યાદ રાખી લેવાનું છે. તો આ આપણે વિશેષણના નિયમો જોયા. હવે આપણે આગળ જઈએ. જુઓ અહીં બ્યુટીફુલ, ઇન્ટરેસ્ટિંગ, એજ્યુકેટેડ આ વિશેષણ આપ્યા છે. આ વિશેષણો જુઓ એકથી વધુ સિલેબલ વાળા છે, એટલે કે આપણે એનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ તો એક જ વારમાં આપણે બોલી લેતા નથી, પરંતુ એને બોલવા માટે આપણે વચ્ચે અટકવું પડે છે. બ્યુટીફુલ, ઇન્ટરેસ્ટિંગ, એજ્યુકેટેડ, તો આવા લાંબા વિશેષણ વાળા શબ્દો જે છે જે એકથી વધુ સિલેબલ વાળા છે, તો ત્યારે આપણે શું કરશું,
તો આપણે જોઈ ગયા હતા કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર લગાડશું અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે મોસ્ટ લગાડશું. તો જોઈએ, જુઓ જો અહીં લખ્યું છે કરિશ્મા અને કાજલ વચ્ચે કમ્પેરિઝન છે, સાની તો સુંદરતાની. જો અહીં લખ્યું છે કે કરિશ્મા ઇઝ મોર બ્યુટિફુલ ધેન કાજલ. જુઓ અહીં મેં શું કર્યું છે, બ્યુટિફુલ અને ધેન આપણે નિયમ પ્રમાણે વિશેષણ પાછળ ઈ આર લગાડવાનું અને ધેન મૂકવાનું. હવે અહીં બ્યુટિફુલ છે, એકી સાથે શબ્દ બોલાતો નથી, બ્યુટિફુલ વચ્ચે અટકવું પડે છે. તો લાંબા સી લેવલવાળા શબ્દ પાછળ આપણે ઈ આર નહીં લગાડશું, એના આગળ આપણે મોર મૂકવાનું છે. આ નિયમ યાદ રાખજો કે આપણે જ્યારે લાંબા સિલેબલવાળો શબ્દ આવશે તો એના પાછળ આપણે ઈ આર નહીં લગાડશું. નિયમ છે કે એની આગળ આપણે મોર મૂકવાનું છે, મોર બ્યુટિફુલ, મોર ઇન્ટરેસ્ટિંગ, મોર એજ્યુકેટેડ, આ રીતે બનશે. તો જુઓ અહીં વાક્ય છે કે કરિશ્મા ઇઝ મોર બ્યુટિફુલ ધેન કાજલ, કે કરિશ્મા એ કાજલ કરતાં વધુ સુંદર છે. જો ચડિયાતાપણું છે ને, તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ યાદ રાખજો કે જ્યારે લાંબા સિલેબલવાળા શબ્દ હોય તો આપણે આગળ મોર મૂકવાનું છે અને વાક્ય બનાવવાનું છે મોર, પછી વિશેષણ અને પછી ધેન, બરાબર. ચાલો હવે આપણે એની વાક્યરચના એકવાર જોઈ લઈએ. જુઓ હકાર વાક્ય હશે તો આપણે વિશેષણ જે હોય તે લેવાનું, એની પાછળ ઈ આર મૂકવાનું અને ધેન, ઇઝી. જ્યારે નકાર વાક્ય હશે તો નોટ, વિશેષણ પાછળ ઈ આર અને ધેન. સમજ્યા? હકાર વાક્ય હોય તો વિશેષણ પાછળ ઈ આર અને ધેન, નકાર હોય તો ફક્ત આગળ નોટ લખાશે, વિશેષણના પાછળ ઈ આર અને ધેન તો લખવાનું જ રહેશે, બરાબર. સમજ્યા? ઇઝી છે. ચાલો હવે આપણે ત્યાર પછી જોયું કે જ્યારે પણ લાંબા સિલેબલવાળા શબ્દ હશે તો આપણે એના આગળ શું લગાડશું, વેરી ગુડ, મોર. તો આ રહી એની વાક્યરચના કે મોર લખશું, ત્યાર પછી વિશેષણ અને ધેન અહીં ઈ આર લખીશું નહીં. કેમ? કારણ કે નિયમ છે કે જ્યારે લાંબા સિલેબલવાળો શબ્દ હોય તો વિશેષણ આગળ આપણે મોર લખશું અને વિશેષણ અને ધેન આ રીતની વાક્યરચના આપણે લખીશું, મોર વિશેષણ અને ધેન. ચાલો હવે આપણે આગળની ડિગ્રી તરફ જઈએ, સુપરલેટિવ ડિગ્રી. આપણે અગાઉ વાત કરી તેમ કે સુપરલેટિવ ડિગ્રી એ શ્રેષ્ઠતા દર્શાવે છે. તો ચાલો આપણે એની ચોક્કસ ડેફિનેશન જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુની શ્રેષ્ઠતાની તુલના આખા વર્ગ સાથે કરવામાં આવે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. જો કહે છે કે જ્યારે એક વ્યક્તિ કે વસ્તુ છે એની તુલના, એની સરખામણી બીજા આખા વર્ગ સાથે, આખા સમુદાય સાથે કરવામાં આવે છે તો ત્યારે આપણે આ સુપરલેટિવ ડિગ્રીની વાક્યરચનાનો ઉપયોગ કરીશું. જોઈએ આપણે તેની વાક્યરચના એક્ઝામ્પલ વડે. જુઓ અહીં ચિત્રમાં જે છોકરો છે એનું નામ સુમિત છે અને સુમિત એ એના ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો છે. જો સુમિત ની તુલના એની સરખામણી આખા વર્ગના સાથે કરવામાં આવી છે કે આખા વર્ગમાં એ સૌથી હોશિયાર છે. હોશિયાર એટલે ક્લેવર, બરાબર. તો ક્લેવરનેસમાં એ શ્રેષ્ઠ છે એમ કહી શકાય. તો જો આપણે વાક્ય બનાવવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે આ રીતનું વાક્ય બનાવશું કે સુમિત ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. જો સુમિતની અને એના ક્લાસમાં જે છોકરાઓ છે તેની કમ્પેરિઝન છે. સુમિત એ આખા વર્ગમાં હોશિયાર છે એમ કહે છે. હોશિયાર એટલે ક્લેવર. તો આ લોકોએ શું કર્યું, જુઓ જે વિશેષણ છે એના આગળ ધ લગાડ્યું, વિશેષણ પાછળ ESTી લગાડ્યું છે, બસ આટલું જ કર્યું છે. જુઓ સુમિત ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, કે સુમિત એ એના ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો છે. વિશેષણ આગળ ધ અને વિશેષણ પાછળ ESTી. તો જ્યારે પણ આપણે સુપરલેટિવ ડિગ્રીની વાક્ય બનાવશું તો વિશેષણ આગળ ધ મૂકશું અને વિશેષણ પાછળ આપણે ESTી મૂકશું, એટલે બની જશે આપણું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય. ઇઝી. ચાલો આપણે બીજું એક્ઝામ્પલ સમજીએ. જુઓ અહીં મોરનું ચિત્ર આપ્યું છે અને વિદ્યાર્થી મિત્રો મોર એ સૌથી સુંદર પક્ષી છે એ આપણે સૌ જાણીએ જ છે, એટલા માટે તો એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો અહીં સુંદર એટલે બ્યુટીફુલ. હવે પાછો લાંબો સિલેબલ વાળો શબ્દ આવ્યો તો આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીમાં લાંબા સિલેબલ વાળો શબ્દ આવશે તો આપણે શું કરશું. જો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર લખતા હતા
तो અહીં આપણે મોર ના જગ્યા પર મોસ્ટ લખવાનું છે, બસ એટલું યાદ રાખવાનું કે મોર નહીં પણ અહીંયા મોસ્ટ લખશું આપણે, ઈઝી. ચાલો આપણે વાક્ય જોઈએ. જો પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ, જો કે મોર એ સૌથી સુંદર પક્ષી છે. અહીં શું કર્યું, ધ લખવાનું, તો અહીં ધ છે જ. હવે શું કર્યું આપણે, વિશેષણ પાછળ ઈએસટી લગાડીએ છીએ સુપરલેટિવ ડિગ્રીમાં, એ આપણે આગળ જોયું. અહીં આપણે ઈએસટી લગાવી શકતા નથી, એટલા માટે આપણે આગળ મોસ્ટ મૂકવાનું છે, કે પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ બની ગયું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય. તો યાદ રાખવાનું કે જ્યારે પણ લાંબા સિલેબલવાળો શબ્દ હોય તો આપણે વિશેષણ આગળ મોસ્ટ મૂકશું, જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હશે ત્યારે. ઇઝી. ચાલો હવે આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. જુઓ, સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તેમ કે વિશેષણ આગળ ધ અને વિશેષણના પાછળ ઈએસટી લગાડવાનું. આપણે જોયું કે સુમિત ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. જો ધ ક્લેવરેસ્ટ, વિશેષણ પાછળ ઈએસટી, વિશેષણ આગળ ધ. ત્યાર પછી આપણે જોયું કે લાંબા સિલેબલવાળો શબ્દ હોય તો આપણે ધ મોસ્ટ અને વિશેષણ લખશું. એ આપણે જોયું કે પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ, બરાબર. તો ક્યારે મોસ્ટ લખવાનું છે એ તમે સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો. અને વાક્ય રચના કઈ રીતે બનાવવાની સુપરલેટિવ ડિગ્રીની, ધ વિશેષણ અને ઈએસટી. ઇઝી. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ડિગ્રીની વાક્ય રચના એક્ઝામ્પલ સાથે આપણે સમજી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ એક એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ, કે જેથી તમને વધુ સારી રીતે સમજાય કે જ્યારે એક્ઝામમાં મારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે તો એને કઈ રીતે ફિલઅપ કરવાની રહેશે. તો ચાલો જોઈએ આપણે. તો તે પહેલા વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી આપણે વાક્ય રચના જોઈ લઈએ. જો પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ એઝ ના વચ્ચે આપણે વિશેષણનું મૂળ રૂપ લખશું, કારણ કે આપણે સમજી ગયા કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે કોઈ જ ફેરફાર કરતા નથી, વિશેષણમાં જે બ્રેકેટમાં આપ્યો હશે તે બેક ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં લખી દઈશું. જો કમ્પેરેટિવ ડિગ્રી આપવામાં આવી હોય તો વિશેષણ પાછળ આપણે ઈઆર લગાડશું અને ધેન મૂકશું, બરાબર. પરંતુ જો લાંબા સિલેબલ વાળો શબ્દ હશે તો વિશેષણ આગળ મોર લગાડશું, બરાબર, અને પછી વિશેષણ બાદ ધેન મૂકશું. સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી વિશેષણ અને એના પાછળ ઈએસટી મૂકશું, પર લાંબા સિલેબલ વાળો શબ્દ હશે તો ધ પછી મોસ્ટ અને વિશેષણનું મૂળ રૂપ આપણે લખી દઈશું, ત્યાં ઈએસટી લગાડશું નહીં. શા માટે? નિયમ છે માટે. તો આ યાદ રાખજો. ચાલો હવે આપણે જોઈએ આપણી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની એક્સરસાઇઝ. જુઓ, અહીં હેડિંગ છે કે યુઝ ધ પ્રોપર ફોર્મ ઓફ એડજેક્ટિવ, વિશેષણના યોગ્ય રૂપો મૂકો. ચાલો જોઈએ. નંબર 1 છે કે પૂનમ ઇઝ એઝ બ્લેન્ક એઝ પુનિતા, બ્રેકેટમાં આપ્યું છે ક્લેવર અને ક્લેવરર. જો ક્લેવર એ મૂળ રૂપ છે, ક્લેવરર એટલે વિશેષણ પાછળ ઈઆર લાગ્યો, તો એઝ એઝ છે તો શું આવશે, વેરી ગુડ, ક્લેવર મૂળ રૂપ આવશે, બરાબર ને. આપણે હમણાં જોઈ ગયા કે જ્યારે એઝ એઝ હોય એટલે પોઝિટિવ ડિગ્રીનું રૂપ મૂકવાનું હોય તો આપણે વિશેષણનું મૂળ રૂપ મૂકશું, કોઈ પણ ફેરફાર કર્યા વગરનું મૂળ રૂપ. નંબર 2 છે શીતલ ઇઝ એઝ બ્લેન્ક એઝ હિના, બ્રેકેટમાં આપ્યું છે સ્ટ્રોંગર અને સ્ટ્રોંગ. અહીં પણ જુઓ, એઝ એઝ છે એટલે પોઝિટિવ ડિગ્રી, તો વિશેષણનું બરાબર મૂળ રૂપ આવે તો શું લખશું, સ્ટ્રોંગ. નંબર 3 માય ન્યુ હાઉસ ઇઝ એઝ બ્લેન્ક એઝ માય ઓલ્ડ હાઉસ. જો અહીં પણ એઝ એઝ છે, બ્રેકેટમાં આપ્યું છે લાર્જ અને લાર્જર, શું આવશે, વેરી ગુડ, લાર્જ. ચાલો આગળ જોઈએ આપણે. નંબર 4 છે ધીસ બોક્સ ઇઝ એઝ બ્લેન્ક એઝ ધેટ બેગ, બ્રેકેટમાં છે હેવી અને હેવીયર. જો એકમાં મૂળ રૂપ છે હેવી, બીજું છે હેવીયર, વાય નું આઈ કરીને ઈઆર વાળો નિયમ, તો શું આવશે, વેરી ગુડ, એઝ એઝ છે એટલે મૂળ રૂપ જ આવશે હેવી. ત્યાર પછી જુઓ નંબર 5 સુરેન્દ્રનગર ઇઝ એઝ બ્લેન્ક એઝ અહેમદાબાદ, બ્રેકેટમાં છે હોટ અને હોટર, એઝ એઝ છે તો શું આવશે, મૂળ રૂપ હોટ, વેરી ગુડ. આગળ જોઈએ નંબર 6 માય સુટકેસ ઇઝ બ્લેન્ક ધેન યોર સુટકેસ. જો ધેન આવ્યું, કમ્પેરેટિવ ડિગ્રી, બ્રેકેટમાં આપ્યું છે હેવી અને હેવીયર, કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે શું આવશે, હેવીયર. જો અહીં પેલો નિયમ લાગ્યો છે કે વાય છે તો વાય નું આઈ કરીને ઈઆર. આગળ જુઓ આઈ એમ બ્લેન્ક ધેન ગોપાલ,
તો અહીં પણ કમ્પેરેટિવ ડિગ્રી છે, બ્રેકેટમાં પછી લેઝી અને લેઝિયર, તો શું આવશે? લેઝિયર. વેરી ગુડ. શા માટે? કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલા માટે. ચાલો આગળ. નંબર 8, મિસ્ટર શાહ ઇઝ બ્લેન્ક ધેન મિસ્ટર શેઠ. તો બ્રેકેટમાં આપ્યું છે પોપ્યુલર અને મોર પોપ્યુલર. જો અહીં વિશેષણ જે આપ્યું છે તે લાંબા સિલેબલ વાળું છે એટલે મોર આપ્યું છે એક ઓપ્શન, અને એકમાં પોપ્યુલર એટલે મોર રૂપ આપ્યું છે, તો શું આવશે? વેરી ગુડ, મોર પોપ્યુલર. શા માટે? કારણ કે ધેન છે, કમ્પેરેટિવ ડિગ્રી છે માટે. આગળ જુઓ નંબર 9, અવર સ્કૂલ ઇઝ બ્લેન્ક ધેન યોર સ્કૂલ. અહીં પણ ધેન આપ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. તો આપણે શું લખશું? અવર સ્કૂલ ઇઝ બેટર ધેન, કારણ કે આપણને ખબર છે કે એનું કમ્પેરેટિવ ડિગ્રી બેટર થાય ગુડ અને વેલ નું, બરાબર ને? તો આપણે લખી દેવાનું બેટર. ત્યાર પછી જોઈએ આપણે, ધીસ ડ્રેસ ઇઝ નોટ સો બ્લેન્ક એઝ ધેટ વન. જો નકાર વાક્ય છે એટલે સો એઝ આવ્યું પોઝિટિવ ડિગ્રી. તો આપણે જોઈએ બ્રેકેટ, એક્સપેન્સિવ કે મોર એક્સપેન્સિવ? વેરી ગુડ, એક્સપેન્સિવ મૂળ રૂપ આવે. ચાલો ત્યાર પછી જોઈએ, સી સિંગ્સ એઝ બ્લેન્ક એઝ આઈ. બ્રેકેટમાં છે ગુડ, વેલ અને બેટર. જો અહીં શું આવશે આન્સર? જો વેલ એટલે સારી રીતે, બરાબર ને? તો સી સિંગ્સ એઝ વેલ એઝ આઈ. શા માટે વેલ આવ્યું? કારણ કે આપણે નિયમ જોયો હતો કે ગુડ હંમેશા ટુ બી ના રૂપ સાથે આવે, જ્યારે વેલ હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે આવે છે, એટલે અહીં વેલ આવશે. ચાલો આગળ, યુ આર ધ બ્લેન્ક કિંગ. બ્રેકેટમાં આપ્યું છે ગુડ, બેટર અને બેસ્ટ. જો ધ છે ધ અને પછી ખાલી જગ્યા, તો ધ પછી વિશેષણ એ કઈ ડિગ્રી? વેરી ગુડ, સુપરલેટિવ ડિગ્રી. તો શું આવશે સુપરલેટિવ ડિગ્રીમાં? બેસ્ટ, હે ને? આપણે જોઈ ગયા હતા ને કે ગુડ બેટર બેસ્ટ, તો અહીં બેસ્ટ લખી દેવાનું. ચાલો આગળ, હી વ્રોટ ધ આન્સર્સ બ્લેન્ક ધેન દર્શન. બ્રેકેટમાં આપ્યું છે નાઇસલી અને મોર નાઇસલી. હવે જુઓ, ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી, તો શું આવશે? વેરી ગુડ, મોર નાઇસલી, વધુ સારી રીતે. ચાલો આગળ જુઓ, યાટો ગેવ ધ ગિફ્ટ બ્લેન્ક ધેન હર માસ્ટર. બ્રેકેટમાં આપ્યું છે મોર સિન્સિયરલી અને સિન્સિયરલી. હવે જુઓ, અહીં પણ ધેન છે, સિન્સિયરલી એ મૂળ રૂપ છે, ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી, તો શું લખશું આપણે? મોર સિન્સિયરલી, બરાબર. વેરી ગુડ. આગળ જુઓ નંબર 15, કે પોવર્ટી ઇઝ ધ બ્લેન્ક પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી. બ્રેકેટમાં આપ્યું છે બિગ, બિગર અને બિગેસ્ટ. હવે ધ પછી ખાલી જગ્યા છે એટલે ધ પછી વિશેષણ, તો કઈ ડિગ્રી? બરાબર, સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રીના અંદર વિશેષણ પાછળ આપણે શું લગાવીએ છીએ? ઈએસટી. એટલે અહીં લખશું આપણે બિગેસ્ટ, પોવર્ટી ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વધુ સારી રીતે સમજાયું હશે કે આપણે કઈ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આન્સર લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે એક્સરસાઇઝ હમણાં જોઈ તે તમારે ગ્રામરની નોટમાં લખી દેવાની છે, બરાબર. તો ડિગ્રી હેડિંગ મારજો, બરાબર, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, અને એક્સરસાઇઝ આ તમારે લખી દેવાની. અને સાથે સાથે જે આપણે પેલા નિયમો જોયા ને, વિશેષણના નિયમો, તે પણ એકવાર વિદ્યાર્થી મિત્રો લખી દેજો કે જેથી તમને યાદ રહી જાય વિશેષણના નિયમો, અને ત્યાર પછી આ એક્સરસાઇઝ.